ખંભાળિયામાં આજે વિશ્વ મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ખંભાળિયાના જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા અત્રે નગરપાલિકા ગાર્ડન ખાતે આવેલ યોગ કેન્દ્રમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મહિલાઓ આજ તમામ ક્ષેત્રમાં અગ્રેસર છે, જેમ કે નાનામાં નાના રાજકારણથી માંડી અને મોટા મોટા પાયલોટ સુધી, તેમજ બસમાં કંડક્ટર તરીકે પણ મહિલાઓ ફરજ બજાવી રહ્યા છે. ત્યારે આજ મહિલા હોવાનો મને ગર્વ છે. સાથે સાથે હું મારી બહેનોને એ પણ સંદેશો દેવા માંગુ છું કે પોતે તો મહિલા જેટલી આગળ છે, એટલું તેના ઘરમાં ઘર પરિવાર અને પોતાની દીકરીને પણ ભવિષ્યમાં આગળ વધે તેવું કરે. જ્યારે સ્ત્રી છે એ ઘર સાથે સાથે સમાજને પણ સંભાળી શકે છે. સ્ત્રી છે એક શક્તિ છે અને સ્ત્રી એક નારાયણનું રૂપ છે. સ્ત્રીમાં જે સ્વરૂપ સમાયેલા છે, સ્ત્રી એક નવું જન્મ પણ આપી શકે છે. સ્ત્રી છે તે તમામ વર્ગ તેમજ તમામ લોકોને, સમાજને અને સાથે લઈને ચાલી શકે છે. મહિલા સશક્તિકરણનું એક ઉમદા ઉદાહરણ તરીકે જોઈએ તો આજની મહિલાઓ તમામ જગ્યાએ અગ્રેસર જોવા મળે છે. ખાસ કરીને અમારા સાંસદ શ્રી પૂનમબેન માડમ તેમજ પહેલાં સીએમ જે આનંદીબેન પટેલ જે મહિલા હતા, એણે મહિલાઓ માટે ખૂબ યોજનાઓ તેમજ મહિલાઓ માટે ખૂબ કાર્ય કરેલા હતા અને આને હિસાબે આજ મહિલાઓ દરેક જગ્યાએ 50% અનામત તેમજ મહિલાઓ માટે ઘણી જગ્યાએ અગ્રેસર એવા હોદ્દાઓ તેમજ મહિલાઓ દરેક સ્થળમાં અગ્રેસર છે. મહિલાઓ પોતાને એક જ મહત્ત્વનું પાસું છે કે મહિલા મહિલાની દુશ્મન છે એ એક મગજમાંથી કાઢી અને તમામ મહિલાઓ સાથે રહી સંપી અને સમાજને એક ઊંડા સ્વરૂપ અને ઊંડા ઉદાહરણ આપવું જરૂરી છે.